हेलो फ्रेंड्स, આજ હું તમારી સાથે શેર કરીશ જીરા સોડાની રેસિપી. ડાયજેશન એટલે કે પાચન શક્તિમાં વધારો કરે અને શરીરને ઠંડક આપતી આ જીરા સોડા માટે આપણે જીરા શરબત ઘરમાં રહેલી સિમ્પલ સામગ્રીથી બનાવશું. અને જો ઘરમાં સોડા ન હોય તો પણ બનાવી શકાય તેવી જીરા સોડા સૌથી સરળ રીતે બનાવવાનું શરૂ કરીએ. नवी रेसिपी सीखवा माटे नेहा कुकबुक गुजराती चैनल ने सब्सक्राइब करो अने साथे बेल आइकॉन ने जरूर थी दबाओ नवा रेसिपी वीडियो सौथी पहला जोवा माटे. सौथी पहला जीरा सोडा में एड थतु जीरा शरबत बनावा माटे मैं अहीं एक कप अने वजन में 140 ग्राम जेटलू जीरु लीधेलू छे. साथे में बे मोटी चमची अने वजन में 20 ग्राम जेटला आखा काड़ा मरी लीधेला छे. हवे जीरा नी एकदम सरस फ्लेवर अपना शरबत में एड थाय तेना माटे अपने तेने मीडियम गैस नी फ्लेम पर चमचा ने सतत हलावता जईने सेज गोल्डन ब्राउन थाय त्यां सुधी तेने रोस्ट करी लईए. तो जीरा शरबत में एड थता जीरा ना अनेक फायदा छे. जीरा ने तमारा रेग्युलर डायट में लेवाथी शरीर में एसिडिटी ओछी थाय छे. मॉर्निंग सिकनेस एटले के सवार पड़े त्यारे थोड़ो थाक लागतो होय ते ओछो थाय छे. शरीर में डाइजेशन एटले के पाचन शक्ति में वधारो थाय छे. शरीर की इम्युनिटी अने एनर्जी में वधारो थाय छे. स्किन सारी रहे छे अने वाळ ने घाटा करे छे जेनाथी आपणो हेरफॉल एकदम ओछो थई जाय छे. तो लगभग 3-4 मिनिट जेवुं थई गयुं छे अने तमे जोई शको छो के जीरानो कलर पहेला करता बदलाईने आ रीतनो सेज गोल्डन ब्राउन थई गयो छे. अने जीरा ने सिक्कानी एकदम सरस सुगंध आवा लागी छे. मीन्स आपणुं जीरु सारी रीते रोस्ट थई गयुं छे. तो हवे आ समय गैस नी फ्लेम बंद करी दईए अने मिक्सर ने थोड़ी वार ठंडु थवा दईए. तो आपणुं मिक्सर ठंडु थई गयुं छे. हवे तेने पीसवा माटे मिक्सर जार में एड करी दईए. तो हवे जीरा ने मरी ने मिक्सर जार में एकदम फाइन ग्राइंड करी लईए. तो तमे जोई शको छो के शरबत माटे जीरानो आ रीतनो फाइन पाउडर तैयार थई गयो छे. तो हवे फटाफट शरबत बनावानुं शुरू करिए. तो तेना माटे मैं अहींया 2 कप अने वजन में 400 ग्राम जेटली खांड लीधेली छे. तो आपणे जेटली खांड लीधेली छे तेटला ज प्रमाणमां एटले के 2 कप जेटलू पाणी एड करी दईए. अने हवे मीडियम गैसनी फ्लेम पर खांडने पाणीमां सारी रीते ओगाळी लईए. तो छेने एकदम सहेलू માપ માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ એક વાટકી સેટ કરી લ્યો અને તે વાટકી પ્રમાણે તમારે એક વાટકી જીરાનું શરબત બનાવવું હોય તો તમારે 2 વાટકી જેટલી ખાંડ લેવાની છે. જીરા કરતાં ખાંડનું પ્રમાણ ડબલ રાખવાનું છે. પણ જો તમે થોડી ઓછી ખાંડ ખાતા હોય તો તમે 1.5 કપ જેટલી ખાંડ લઈ શકો છો. તે લગભગ 3-4 મિનિટમાં જ ખાંડ પાણીમાં સારી રીતે ઓગળી ગઈ છે. તો શરબત માટે આપણે ખાંડની કોઈ પણ તાની ચાસણી નથી બનાવવાની. બસ ખાંડ અને પાણીનું મિક્સર સ્ટેજ સ્ટીકી થઈ જાય ત્યાં સુધી જ આપણે તેને કૂક કરવાનું છે. તો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણું ખાંડ અને પાણીનું મિક્સર ઉકળવા લાગ્યું છે અને પહેલાં કરતાં સેજ ઘટ થઈ ગયું છે. તો હવે આ સમયે પીસેલા જીરાનો પાવડર ખાંડની ચાસણીમાં એડ કરી દઈએ. સાથે શરબતને એકદમ સરસ ફ્લેવર દેવા માટે મેં અહીંયા 4 મોટી ચમચેટલો સંચળ પાવડર લીધેલો છે અને સાથે 4 મોટી ચમચેટલો ચાટ મસાલો એડ કરી દઈએ. તો અહીંયા તમે કોઈ પણ બ્રાન્ડનો કે પછી ઘરે બનાવેલો ચાટ મસાલો વાપરી શકો છો. અને હવે બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ. તો મેં અહીંયા શરબતમાં સંચળ પાવડર અને ચાટ મસાલાનું પ્રમાણ સરખું લીધેલું છે. તો લગભગ 7-8 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણું શરબત પહેલાં કરતાં ઘટ થઈ ગયું છે અને તેની ક્વોન્ટિટી અડધી થઈ ગઈ છે. તો હવે તૈયાર થયેલા શરબતને ચેક કરીએ તો તમે જોઈ શકો છો કે શરબત આ રીતના 2 આંગળી વચ્ચે થોડું સ્ટીકી થઈ ગયું છે. આ સિવાય જો ચમચાને શરબતમાં એડ કરીએ તો શરબત ચમચાના પાછળના ભાગને બરાબર કોટ કરી લે છે. મીન્સ આપણા શરબતની થિકનેસ એકદમ બરાબર છે અને તેમાં જરા પણ પાણીનો ભાગ નથી. તો હવે આ સમયે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ. શરબતને જો આપણે વધુ પડતું ઉકાળશું તો તે ઘટ થઈ જશે અને પછી ઠંડુ થશે એટલે જામી જશે. તો હવે તૈયાર થયેલા શરબતના મિક્સરને ઠંડુ કરી લઈએ. તો લગભગ 20-25 મિનિટ જેવું થઈ ગયું છે અને આપણું શરબતનું મિક્સર ઠંડુ થઈ ગયું છે. તો શરબતના આ મિક્સરને તમે ગાયડા વગર બોટલમાં ભરીને સ્ટોર કરી શકો છો. પણ હું તેને થોડું સ્મૂથ કરવા માટે ગાળી લઈશ. તો તેને ગાળવા માટે મેં અહીંયા આ રીતનો એક ચાયણો રાખેલો છે. તેમાં શરબતના મિક્સરને એડ કરી દઈએ અને ચમચાની મદદથી તેને સારી રીતે ગાળી લઈએ. તો આપણું જીરાનું શરબત ગળાઈને તૈયાર થઈ ગયું છે. તૈયાર થયેલા આ શરબતને આપણે સ્ટોર કરવા માટે બોટલમાં ભરી લઈએ.
તો શરબતને ભરવા માટે મેં આ રીતની કાચની સ્ટરીલાઇઝ બોટલ લઈ લીધેલી છે। તો શરબતને ભરવા માટે તમે ઘરમાં રહેલી કોઈ પણ બોટલનો ઉપયોગ કરી શકો છો, પણ કાચની બોટલ હોય તો વધુ સારું। તો હવે તૈયાર થયેલા શરબતને બોટલમાં ભરી લઈએ। તો આપણું શરબત ભરાઈ ગયું છે, હવે ઢાંકણને બંધ કરી દઈએ। તો ઘરમાં રહેલી વસ્તુમાંથી તૈયાર થયેલા આ જીરા શરબતને તમે બહાર 1-2 મહિના માટે અને રેફ્રિજરેટરમાં 6-8 મહિના સુધી સ્ટોર કરી શકો છો। તો હવે જીરા શરબતમાંથી ઠંડી અને બધાને ભાવે તેવી જીરા સોડા બનાવી લઈએ। તો તેના માટે ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ એડ કરી દઈએ। હવે 1 મોટી ચમચી જેટલો લીંબુનો રસ અને 2 મોટી ચમચી જેટલો જીરા શરબત એડ કરી દઈએ અને હવે સાદી સોડાને એડ કરી દઈએ અને ચમચીની મદદથી બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો ફક્ત 2 જ મિનિટમાં આપણી જીરા સોડા તૈયાર થઈ ગઈ છે। તો ઘરમાં સોડા ન હોય અને જીરા સોડા બનાવી હોય તો સૌથી પહેલા ગ્લાસમાં થોડા આઈસ ક્યુબ એડ કરી દઈએ। હવે તેમાં 2 મોટી ચમચી જેટલું જીરા શરબત એડ કરી દઈએ અને હવે સોડા વગર સોડા જેવો સ્વાદ દેવા માટે મેં અહીંયા 1 પેકેટ જેટલો લેમન ફ્લેવરનો ઇનો લીધેલો છે। તમે તેની જગ્યાએ રેગ્યુલર ફ્લેવરનો ઇનો પણ લઈ શકો છો। અને હવે તેની ઉપર પાણીને એડ કરીએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ। તો સોડાના ઉપયોગ વગર પણ આપણી ઠંડી ઠંડી અને બધાને ભાવે તેવી જીરા સોડા તૈયાર થઈ ગઈ છે। છેને બનાવી એકદમ સહેલી। તો ઘરમાં રહેલી વસ્તુમાંથી જીરા શરબત બનાવીને ફક્ત 2 મિનિટમાં ઠંડી ઠંડી જીરા સોડા બનાવવા માટે લખેલી રેસીપી જોતી હોય તો મેં વેબસાઇટની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે। જો તમને મારી આજની રેસીપી ગમી હોય તો મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો। સાથે મારા વિડીયોને લાઇક અને ફ્રેન્ડ્સમાં શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો। તો ફરી મળીએ એક નવી રેસીપી સાથે।